બહાર નીકળું એટલે તમારો એક જીગરભાઈનો પછી એક સમીરભાઈ ખરા ને આ ત્રણે નું લોટ ખોલી લેવાનો જે જગ્યા જવાની હોય ત્યાંનું પેલું ફૂડ એનાલિસિસ કરી લેવાનું. વાહ વાહ વાહ. એટલે કે નીચે કે લારીથી સ્ટાર્ટ કર્યું હતું કે દુકાન જ લારી હતી ને? હા એટલે જ કહું, કારણ કે શરૂઆત નાનાથી જ થાય. હા થોડીથી વઘાર કરીને બનાવીએ, એમાં વટાણા અને આ ભજીયા અને આ સેવ આ બધું મિક્સ કરી નાખી નાખીને જે ખાવાની મજા આવે. હા હા પેલા આવા સંચા આવતા. com/modifoodie.com ગુડ મોર્નિંગ. મહીસાગર જિલ્લાની અંદર સ્વાગત છે તમારું. અત્યારે હું આવ્યો છું લુણાવાડા. લુણાવાડાની અંદર સ્પેશિયલ અહીંયાના ટ્રેડિશનલ ફૂડ, અહીંયાના લોકો ખાવાનું, લોકલ કઈ કઈ વસ્તુ ખાતા હોય છે, તો આજે સ્પેશિયલ અમે વિડીયો બનાવવા માટે પહોંચી ગયા છીએ. કેમ છો ભાઈ? તમારું નામ અને થોડોક પરિચય આપી દેજો. મારું નામ દીપેશ પ્રજાપતિ, અમે સંતરામપુરના છીએ અને આપણે હાલ ઊભા છીએ મહીસાગર જિલ્લાનું વડું મથક લુણાવાડા ગામ છે. બરાબર. જ્યાં આગળ અમારે સેવસણ અને ગોટા અને બીજી અમુક જે વેરાયટીઓ હોય છે અમારી લોકલ ખાવાની, બરાબર, એ પણ અમારા લુણાવાડા શહેરમાં અને અન્ય જગ્યા ઉપર અમારા વિસ્તારની અંદર મળતી હોય છે, લોકો ખાતા હોય. ખાતા હોય. હાજી વાત ને ભાઈ? અહીંયા શું ખાવાનું? ભજીયા અને સેવસણ. ભજીયા, સેવસણ, પૌવા, કચોરી, સમોસા છે. અહીંયાનું ટ્રેડિશનલ ફૂડ ખાશું અને ભાઈ ખાસ મને કે કમલેશભાઈ, તમે ગુજરાતમાં બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ કવર કર્યું છે, અમારું મહીસાગર એક બાકી રહી ગયું છે, તો કેદી આવશો? આજે અમે પહોંચી ગયા છે અને આજે આપણે અંદર જશું અને માસી બનાવે છે નહીં? હા, માસી ગોપાલ રેસ્ટોરન્ટ છે, ચૂલા ચૂલા પર જ બનાવે છે. હા, તો યાકી અને લગભગ 25-30 વર્ષ જૂની દુકાન છે. કઈ જગ્યાએ આપણે આવ્યું હોય પેલા? આ લુણાવાડા બસ સ્ટેન્ડ ની સામે જ છે. લુણાવાડા બસ સ્ટેન્ડ ની સામે? સામે. આમ કેવા નામથી ઓળખાય? ગોપાલ રેસ્ટોરન્ટ. ગોપાલ રેસ્ટોરન્ટ માસીના ગોટા, માસીના ગોટાના પ્રખ્યાત છે. ચલો આજે માસી જોડે આપણે વાતો કરીએ, ગોટા કેવી રીતના અહીંયા આપે છે એ બધું બતાવીએ. અને હમણાં યેસ્ટરડે લાસ્ટ ડે હું સોમનાથ ગયો ને, તમે પેલું ગઢુનું માધવનું મૂક્યું હતું ને? હા હા હા, જમીને જ આવ્યા. બરોબર હતું ને? અમે ગામે ગામનું બતાવી લે, આજે તમારા ગામનું બતાવ્યું છે. ડેમ પેલા ચીપ્સવાળા બધા વાત છે. એટલે અહીંયા બધા ખાવાના ઘણા શોખીન છે, તો આપણે એ લોકો શું ખાય છે ને આજ બતાવશું આપણે. ના ના છે, પછી દાલ બાટી માટે બી છે ને, દાલ અને રાજસ્થાન બંને ટોપ ક્લાસ. દાલ બધા ફૂડી એમ બધી જગ્યાએ એક એક આમ મળતી આવે જગ્યા. તમારા વિડીયો જોઈને લોકો ફૂડ પર એટલા ઇન્ટરેસ્ટેડ થઈ ગયા. હા, પણ મજા આવે ને તમારા વિડીયો જોઈને અલગ ખાવાનું એક નવો. આમાં કેવું છે કે જેટલા યુટ્યુબર જેટલા બી ફૂડી હોય ને, જેટલું જે લોકોને કહે ને, સારું અમે પૈસા તો લોકો ખર્ચે જ છે, પણ એની અમે સારું મળ્યું, આપણને ક્વોલિટી જમવાનું જેટલું સારું મળે એટલું વધારે સારું. વાહ, એ વાત સાચી છે. પૈસા તો જે અમે 200-250 રૂપિયા માણસ ખર્ચે છે, ખર્ચે છે, પાછું બાકી નહીં, કોઈ બાકી નથી. પણ એમાં એ ગામમાં દિલથી ખવડાવવાનો માણસ હોય ને એ મજા અલગ છે. હું માંગરોળ જુનાગઢ ગયો ત્યારે કેસો જ મનાઈ ટોકાયેલો સવારમાં, એટલે 8 વાગ્યા સુઈ ગયો સવારે, બપોરે સાંજે 4 વાગે ઉઠ્યા અમે. એટલે નાસ્તો અમારે જમવું એવું નાસ્તા જેવું કરવું હતું, તો પછી મેં મને થોડુંક યાદ હતું તમારું પેલા જલારામ ફરસાણવાળા, ત્યાં પૂરી શાક ને એવું ગાંઠિયાને માલતા હતા, તમારો વિડીયો જોઈને પછી ત્યાં જમવા નાસ્તો કરવા ગયા. મોસ્ટલી છે ને હું બહાર નીકળું એટલે તમારો એક જીગરભાઈનો પછી એક સમીરભાઈ ખરા ને, આ ત્રણેય નું લોટ ખોલી લેવાનો, જે જગ્યા જવાની હોય ત્યાંનું પેલું ફૂડ એનાલિસિસ કરી લેવાનું. વાહ વાહ વાહ. અત્યારે લુણાવાડા પહોંચી ગયો છું. લુણાવાડાની અંદર જો આવી રીતના તપેલું ભરીને ચૂલા ઉપર સેવસણ બનતું હોય છે, હવે મારે છે ને એમને પહેલાં તો ડીશ બનાવડાવી છે, કેવી રીતના ડીશ બનાવે છે. એક ડીશ બનાવો તો કેવી રીતના બનાવો છો? કારણ કે બધાની રીત અલગ અલગ હોય છે, સાચી વાત ને ભાઈ? બધાની રીત. હા, એક સેવસણ બનાવો અને પછી એક ભજીયાવાળું બનાવો.
મિક્સ જ આવે એમ ને? હા હા, એમાં પહેલા વટાણા નાખી દીધા, પછી ઉપરની જે રસો જે તર્યું હોય એ નાખી, પછી ભજી એમાં, પછી એમની બનાવેલી અહીંયા સેવ, અને આની અંદર પછી આમાં ભજીયા નાખી દેવાના, પછી આ ગોટા. આ કેટલા રૂપિયાની? 20 રૂપિયા. 20 રૂપિયામાં? 20માં તો માણાનું પેટ ભરાઈ જાય આખું. હવે આ માસી ને પૂછે, માસી તમારું નામ કયો મને? બોલો બોલો હવે. પણ મસ્ત ભજીયા તમે આમ ગોટા તમે જોરદાર બનાવો છો. કેટલા વાગે ખાવા, કેટલા વાગે મળે? 8 વાગે. અને કેટલા વાગે? 7 વાગે થી ચાલુ. અને રાત્રે આખી રાત ચાલુ હોય? ના ના, બપોર સુધી. 8 વાગે લાગે. હા, એટલે 7 થી 8, રાતના 8 વાગે સુધી ને. વાહ. અને એમાં ચૂલામાં બનાવવાનું? અને કેટલા વર્ષ થયા માસી? 10-15 વર્ષ. તમે કેટલા ટાઈમ થી બનાવો? તમે જ ચાલુ કર્યું? પેલા આમાં ચાલુ કર્યું કે નીચે? કે લારી થી સ્ટાર્ટ કર્યું તું કે દુકાન જ? લારી હતી ને? હા, એટલે જ કહું, કારણ કે શરૂઆત નાનાથી જ થાય. હા, આમાં શું શું આવે? ચણા લોટ છે અને મરચા અને બીજું બધો મસાલો. એમાં ઓલો હા શું કહેવાય, મેથી ને એવું કઈ ન આવે? આવે ને? અચ્છા. એટલે શું, કદાચ ગામમાં કોઈ રહેતા ન હોય ને બહાર ના હોય, ગામ રોડ થી નીકળવા મોડાસા રોડ કહેવાય, સીધો શામળાજી રોડ જાય. બરાબર, શામળાજી હાઈવે ની મળી જાય, કોઈ નીકળતા હોય આપણે તો લોકો એ ખાતા જાય. અને સેવે આપણી ઓલી જૂની સિસ્ટમમાં બનતી હોય ખબર છે, એટલે લાવી એ ગરમ બનાવીને ખવડાવે. એ બી લગભગ ગરમ જ બનાવે. ઓલી સંચાવાડી આમાં કોણે કોણે સેવ ખાધેલી પાડીને? મેં તો બહુ ખાધી, ઘરે જાતે બનાવે. અહીં મારે ઘઉંની બી સેવા આવે છે, ઘઉંની સેવા હમણાં જ બનાવે અને સ્વીટ આવે. ચલો રાજભાઈ, પહેલાં તો આપણા સોપરે બનાવ. રાજભાઈ આ સેવ બતાવો, મને નથી લાગતું કે આજના બહુ ઓછા લોકો આવી રીતના જોયું હશે. લાઈવ છે? હા, અમને ત્યાં જે બી બને છે લાઈવ જ બને. લાઈવ જો. પેલા આવા સંચા આવતા. લો રાજભાઈ, મસ્તીની અમારે ડુંગળી ફૂલ નાખેલી છે, ડુંગળીથી વઘાર કરીને બનાવેલી. એમાં વટાણા અને આ ભજીયા અને આ સેવ આ બધું મિક્સ કરી નાખી નાખીને જે ખાવાની મજા આવે. બોલું જે બરોડામાં સેવ સણ પણ એના કરતાં આખું અલગ છે. એ પાઉં જોડે હાલે છે લોકો. હા, એનો કોન્સેપ્ટ પાઉંનો છે. અહીંયા ગાડી ભજીયાના મંગાવી દીધું ના? અને વટાણાનો સિમ્પલ રગડો છે, એકદમ તીખું તીખું મસ્ત એવું લાગે છે. મને તો મજા આવી. સિમ્પલ ગોટા બી. ઓહ, આમના જેવા ગોટા ના થાય, એકદમ સોફ્ટ છે, પોચા છે, એકદમ સોફ્ટ અને એકદમ ખમણમાં ગોટા છે. કોઈ વધારાનો મસાલો નથી, કોઈ વધારાનું ઇન્ટેરિયર નથી અંદર. સેવ
સેવસણ પણ એમની તરી એટલી સ્પાઈસી છે કે આપણે ખાવામાં પણ મજા આવે. આ તીખું હોય તો જ હાલે, તો જ મજા આવે. રાજો લો ને તમે ટેસ્ટ કરો. રાજભાઈ છેલ્લા ખાશે. હા, રાજભાઈની ડીશ આવી ગઈ છે. રાજભાઈ આમાં તીખી કરાવી ફૂલ હજુ તરી હાલ જરી કેમ તીખી જરી ગા તીખી ચટણી ની એક્સ્ટ્રા જરૂર પડે એવી નહીં ના. અમારા ભાઈ ને જરૂર પડે એવું. આ પંથકમાં આવો ને તમે નહીં ને મરચાઓલા કટિંગ કરીને ઉપર જે મીઠું નાખીને પછી જે આ ખાવ ને સાહેબ આના મરચા બહુ બધા નાખી રાખો. તમને મારની ભૂલી જાય આ લોકલ નાસ્તો જ્યારે પણ તમે આ બાજુ નીકળો ત્યારે ચોક્કસ થી ખાવા આવજો. મને તો ખૂબ મજા આવી છે. માસી છે એ મને બનાવીને જે હાચું કહું ને આ બધી મજા છે ને ચૂલા ઉપર બને છે ને એટલે મીઠું લાગે છે નેચરલી જે છે. હા, અને જો માસી પોતે બધી ભાજી પોતે જાતે બધું આખું કટિંગ કરીને વ્યવસ્થિત એમાં જે ખરાબ હોય કાઢી નાખવાનું એટલે ખવડાવવામાં દિલથી દિલથી ખવડાવ. આપણાના પહેલો નાસ્તો કરીને મજા આવી ગયું. હજુ એક આગળ જગ્યાએ લઈ જવાનો છું. વિડીયો તમારે શેર કરવાનો, તમારા ગામનો વિડીયો આવ્યો છે શેર કરવો જોઈએ. હા, શ્યોર શ્યોર. સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો. સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો. ને કયા ગામ બાકી રહી ગયા છે કોમેન્ટ કરજો. આપણે બધા ગામે પહોંચવાનું છે. ચાલો મળીશ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેડિકેટ મળશું ગામ ગીએ. નહીં મળી આ મેં કરણ ભેદી આ ધરતી દગ્ધી. હરિયમ તસ્ય જય માતાજી જય ગુરુ જય બોલ. આ નવા વિડીયો સાથે મળી જાય તો જોવાનું ભૂલતા નહીં. આ બધું ખાતા રહેજો અને મોજ કરતા રહેજો.